હેલો મિત્રો કેમ છો તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે તો ચાલો ફટાફટ જોઈ લઈએ એકદમ ફટાફટ અને સરળતાથી ટેસ્ટી નાસ્તો ઘરે કેમ બનાવશો બાળકોની તો એકદમ ફેવરેટ અને ઝટ બની જતી આ રેસીપી બનાવશો ને તો બાળકો સમ ખુશ થઈ જશે તો ચાલો બહાર જેવા સ્વાદિષ્ટ બ્રેડ પીઝા બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે ત્રણ ટમેટા એક ડુંગળી અને એક કેપ્સિકમ મરચું લેશું હવે ચપ્પુની મદદથી ડુંગળીના નાના નાના પીસ કરીને તેને સમારી લેશું અહીંયા હું ડુંગળીને સમારવા માટે મશીનનો ઉપયોગ કરું છું તમે ચપ્પુની મદદથી પણ ઝીણી ઝીણી ડુંગળી સમારી શકો છો આજ રીતે કેપ્સિકમ મરચો લઈને તેને પણ ઝીણો ઝીણો સમારી લઈશું હવે ટમેટાના પણ નાના નાના ટુકડા કરી લેશું હવે ત્રણેય વસ્તુને એક બાઉલમાં નાખીને મિક્સ કરી લેશું આમ જનરલી બાળકોને લીલી શાકભાજી ઓછી ભાવતી હોય છે પણ આ રીતે જો બ્રેડ ઉપર નાખીને ખવડાવી દેશો ને તો બાળકોને ખબર પણ નહીં પડે અને એમને ખૂબ જ ટેસ્ટી લાગશે હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું ત્યારબાદ ચપટી ચીલી ફ્લેક્સ એડ કરશું અહીંયા તમારા બાળકો જો તીખું ન ખાતા હોય ને તો ચીલી ફ્લેક્સ ન નાખજો ચીલી ફ્લેક્સ તમે ઘરે પણ બનાવી શકો છો તમને સૂકા લાલ મરચા ને પીસી નાખવાના એટલે તૈયાર થઈ જાય ચીલી ફ્લેક્સ હવે એક ચમચી જેટલો ઓરેગાનો ઉમેરશું જો તમારી પાસે ઓરેગાનો ન હોય ને તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું હવે એક વાટકીમાં એક ચમચી જેટલી સેજવાન ચટણી અને થોડોક ટોમેટો કેચપ નાખીશું જેથી આપણો પીઝા સોસ બની જશે હવે બંનેને ચમચીની મદદથી મિક્સ કરી લેશું હવે આપણે વ્હાઇટ બ્રેડ લેશું તમે અહીંયા બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો તેના ઉપર આ રીતે શેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપથી તૈયાર કરેલું પીઝા સોસ લગાવશું આ રીતે ચમચીની મદદથી બધી જ બાજુએ લગાવી લેશું એટલે તેનો સ્વાદ એકદમ પરફેક્ટ આવે હવે થોડુંક મેયોનીઝ લેશું એને પણ આ રીતે ચારેય બાજુએ લગાવી લેશું આ મેયોનીઝ તમને ડીમાર્ટ કે પછી રિલાયન્સ મોલમાં મળી જશે અથવા તો ઓનલાઇન પણ મળી જશે હવે આપણે તૈયાર કરેલા શાકભાજીને આ રીતે બધી જ બાજુએ સરખી રીતે લગાવી લેશું જેથી આપણી બ્રેડ એકદમ ટેસ્ટી લાગે ત્યારબાદ અડધી ચમચીથી પણ ઓછું પીઝા ટોપિંગ લેશું એને પણ લગાવી લેશું આ પીઝા ટોપિંગ પણ તમને ડી માર્ટ કે પછી રિલાયન્સ સ્ટોલમાં મળી જશે હવે આવી જ રીતે બીજી બ્રેડ પણ તૈયાર કરી લેશું પહેલા જેમ જ પીઝા સોસ પછી મેયોનીઝ પછી પીઝા ટોપિંગ અને ત્યાર પછી શાકભાજી ગોઠવીને બ્રેડ તૈયાર કરી લઈશું હવે બ્રેડ ઉપર પીઝા મસાલો લઈને નાખી અહીંયા તમે પીઝા મસાલાને બદલે ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો હવે બ્રેડને ગાર્નિશ કરવા માટે બાળકોની ફેવરિટ ચીઝ નાખશું ચીઝને આ રીતે ગ્રેડ કરીને નાખીશું ત્યાર પછી બ્લેક ઓલિવ થી બ્રેડ પીઝાને ગાર્નિશ કરશું બ્લેક ઓલિવ પણ તમને ડીમાર્ટ કે પછી રિલાયન્સ મોલમાંથી મળી જશે અહીંયા તમે બ્લેક ને સ્કીપ પણ કરી શકો છો એનાથી સ્વાદમાં બહુ ખાસ ફરક નહીં પડે હવે તૈયાર થયેલા બ્રેડ પીઝાને શેકશું તો એના માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર એક લોઢી મૂકશું હવે લોઢી ગરમ થાય એટલે એક ચમચી ઘી નાખશું હવે બ્રેડને લોઢી ઉપર મૂકીને એક ચમચી ઘી લઈને ફરતે લગાવશું હવે માટલાનું ઢાંકણ કે પછી થાળીને આ રીતે મૂકી દેશું જેથી આપણા બ્રેડ પીઝા સરસ રીતે શેકાઈ જાય આના સિવાય તમે ઓવનમાં પણ બ્રેડ પીઝાને બેક કરી શકો છો હવે અડધી મિનિટ પછી બ્રેડને તાવીથાની મદદથી પ્લેટમાં લઈ લઈશું હવે આ જ રીતે બીજી બંને બ્રેડને શેકી લેશું તો તૈયાર છે તવા સ્ટાઇલ બ્રેડ પીઝા જેને તમે બાળકોના લંચ બોક્સમાં કે પછી સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો જો એકવાર બાળકો બ્રેડ પીઝા ખાશે ને તો એ ખુશમ ખુશ થઈ જશે તો એકવાર બ્રેડ પીઝા જરૂરથી ટ્રાય કરજો જો તમને આજની રેસીપી ગમી હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હા લાઈક કમેન્ટ અને શેર પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે આવજો